हेलो विद्यार्थियों, गुड आफ्टरनून। चलो केम छो बधा, मजा में? वेरी गुड। चलो तो विद्यार्थियों, अपने लास्ट लेक्चर में अपने जो पोएम टू है पेन्सिल, बराबर, तो आप पोएम टू पेन्सिल ना स्पेलिंग से जोएला अने पोएम नो आपणे ब्रीफली जोयुं हतुं के पोएम में आपणने कवि शूँ कहेवा मांगे छे, बराबर, तो एना विशे आपणे जोयेलुं। चलो तो हवे आपणे आ लेक्चर में पोएम विशे भणशुं, बराबर। आपने पोएम में शू कीधु छे तेना विषे आपणे अभ्यास करशू, बराबर। एटले के आपणी पोएम टू छे पेन्सिल, ए जोवानी छे। चलो एमां पहेला तो एना लेखक छे जयंत परमार, बराबर। कोण छे? जयंत परमार। हवे ट्रांसलेट करी छे अंग्रेजी में, आ बीजी भाषा में हशे। ट्रांसलेट बाय बेईदार बखत। ट्रांसलेट एटले अनुवाद करवो, बेईदार बखत एटले बेईदार बखते अंग्रेजी में अनुवाद करेलो छे। शायद आ पोएम छे कोई बीजी लैंग्वेज में लखेली हशे, बराबर। चलो तो हवे आपणे वधारे समय न बगाड़ता आपणे पोएम टू छे ते जोईए, बराबर। शू कीधुं छे पोएम में तेना विशे अभ्यास करिए। चलो हवे शू कीधुं छे? माय डॉटर। चलो माय एटले मारी, डॉटर एटले दीकरी, बराबर। माय डॉटर एटले के मारी दीकरी। लिटल डियर डॉटर। लिटल एटले नानी, डियर एटले वाहली, डॉटर एटले दीकरी। शू कीधुं छे? माय डॉटर। लिटल डियर डॉटर, मारी दीकरी, नानी अने वाहली दीकरी, बराबर। माय डॉटर, लिटल डियर डॉटर, मारी दीकरी, नानी वाहली दीकरी। लाइट अ पेन्सिल। चलो लाइट एटले जगाव, प्रगटाव, पेन्सिल एटले पेन्सिल, તે તેની પેન્સિલ પ્રગટાવે છે, એટલે આપણે શું કહેવાનું છે? તે પેન્સિલ પોતાની હાથમાં લે છે, બરાબર, તે પોતાની પેન્સિલ હાથમાં લે છે। વિથ અ શાર્પનર, ચલો હાથમાં લે છે અને શું કરે? પ્રગટાવે છે, એટલે કેવી રીતે પેન્સિલને પ્રગટાવે છે? શાર્પનર વડે। હવે આપણે મીણબત્તી કેમ બાકસ દ્વારા પ્રગટાવીએ, બરાબર, એવી રીતે એ પેન્સિલ છે એ કોના વડે? મદદથી, શાર્પનર એટલે કે સંચારની મદદથી તે પેન્સિલ પ્રગટાવે છે। ચલો અહીંયા કવિએ પેન્સિલનો ઉલ્લેખ છે તે મીણબત્તીની સાથે, એટલે કે પેન્સિલને મીણબત્તીની સાથે સરખાવેલી છે, બરાબર। શું કીધું છે? કે મારી દીકરી, મારી નાની વાહલી દીકરી, તે પેન્સિલ પ્રગટાવે છે વિથ અ શાર્પનર, એટલે કે સંચારની મદદ। ક્લિયર? ચલો આટલું ક્લિયર બધાને સમજાઈ ગયું। ત્યાર પછી કીધું છે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર। ચલો ધ સ્કાય એટલે આકાશ, ઓફ ધ વ્હાઇટ પેપર એટલે કે સફેદ કાગળરૂપી આકાશ, બરાબર। શું કીધું છે? ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, વ્હાઇટ પેપર એટલે કે સફેદ કાગળ, સ્કાય એટલે આકાશ કે સફેદ કાગળરૂપી આકાશ। હવે ચલો કવિએ પેન્સિલને મીણબત્તી સાથે સરખાવેલી છે અને જે વ્હાઇટ પેપર છે, સફેદ કાગળ છે, તેને આકાશ સાથે સરખાવ્યો છે, બરાબર। ચલો ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર કે સફેદ કાગળરૂપી આકાશમાં બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ। ચલો બિગિન એટલે શરૂ કરવું, ટુ બી ફિલ્ડ એટલે કે ભરવાનું, વિથ લાઇટ એટલે પ્રકાશ, બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, તે પ્રકાશ ભરવાનું શરૂ કરે છે કે સફેદ કાગળરૂપી આકાશમાં તે પોતાનો પ્રકાશ પાથરવાનું અથવા તો તે પોતાનો પ્રકાશ ભરવાનું શરૂ કરે છે। એટલે આપણે એમ કહી શકીએ કે તે સફેદ કાગળમાં પોતાનું ચિત્ર દોરવાનું શરૂ કરે છે, પણ એ કવિ મીણબત્તીની સેન્સમાં કહે છે કે સફેદ કાગળરૂપી આકાશમાં તે પોતાનો પ્રકાશ પાથરવાનું શરૂ કરે છે, બરાબર। શું કીધું છે? બિગિન્સ ટુ બી ફિલ્ડ વિથ લાઇટ, કે તે પોતાનો પ્રકાશ પાથરવાનું શરૂ કરે છે। ચલો સમજાણું આટલું બધાને, ઓકે। ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી। ચલો હવે શું દોરે છે? એના ચિત્ર બહુ મસ્ત છે વિદ્યાર્થીઓ, આપણે જોયા હતા, બરાબર, મસ્ત મતલબ આખા અજીબ છે। ચલો હવે એના ચિત્ર અહીંયા શરૂ થાય છે। ચલો ધ બ્લેક બર્ડ એટલે કે કાળું પક્ષી ફ્લાઇંગ અવે, ઉડી રહ્યું છે, વિથ એટલે સાથે, ટ્રી એટલે વૃક્ષ। શું કીધું છે? ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી। ચલો બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી એટલે કે કાળું પક્ષી છે તે વૃક્ષની સાથે ઉડી રહ્યું છે, બરાબર। શું કીધું છે? ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, કાળું પક્ષી છે તે વૃક્ષની સાથે ઉડી રહ્યું છે, ઓકે। ચલો આટલું સમજાણું બધાને, બરાબર। ત્યાર પછી ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક। શું કીધું છે? ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક। ચલો ગ્લાસીસ એટલે કે ચશ્મા,
ઓન ધ આઈસ એટલે કે આંખ ઉપર, ઓફ ધ પીકોક એટલે કે મોરની. શું કીધું છે? ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક, મોરની આંખ ઉપર ચશ્મા છે. શું કીધું છે આપણને? મોરની આંખ ઉપર ચશ્મા છે, બરાબર. ત્યાર પછી ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર. ચલો, ધ ફાયર એટલે અગ્નિ, ચેરિયટ એટલે રથ. ધ ફાયર ચેરિયટ એટલે કે અગ્નિરથ, ફ્લાઇંગ એટલે ઉડી રહ્યું છે, ઇન ધ એર એટલે કે હવામાં. શું કીધું છે? ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર, કે અગ્નિરથ છે તે હવામાં ઉડી રહ્યું છે. શું કીધું છે? ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર, અગ્નિરથ છે તે હવામાં ઉડી રહ્યું છે. ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ. ચલો, એરોપ્લેન એટલે કે પ્લેન, બરાબર, વિમાન. વોકિંગ એટલે ચાલી રહ્યું છે, ઓન ધ રોડ એટલે કે રોડ ઉપર. ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ, વિમાન છે તે રોડ ઉપર ચાલી રહ્યું છે, બરાબર. શું કીધું છે? ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ, વિમાન છે તે રોડ ઉપર ચાલી રહ્યું છે. ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાઉ. છે ને, અજીબ ચિત્ર છે આખું. ચલો, ધ લાયન એટલે કે સિંહ, હેવિંગ કન્વર્ઝેશન એટલે કે વાતચીત કરવી. લાયન એટલે સિંહ, હેવિંગ અ કન્વર્ઝેશન એટલે વાતચીત કરવી. વિથ ધ કાઉ એટલે કે ગાયની સાથે, બરાબર. શું કીધું? ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાઉ, સિંહ છે તે ગાયની સાથે વાતચીત કરી રહ્યો છે, બરાબર. સિંહ શું કરે છે? ધ લાયન હેવિંગ અ કન્વર્ઝેશન વિથ ધ કાઉ, સિંહ છે તે ગાયની સાથે વાતચીત કરી રહ્યો છે. કોઈ દી સિંહ ગાય સાથે વાતો કરે? પણ આ છોકરીએ ચિત્ર છે એવું દોરેલું છે. ત્યાર પછી છે અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી. ચલો, અ વન આઈડ એટલે કે એક આંખવાળું, સન એટલે સૂર્ય, ઓન ધ બ્લેક ટ્રી એટલે કે કાળા ઝાડ ઉપર. શું કીધું છે? અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, એક આંખવાળું સૂર્ય છે તે કાળા ઝાડ ઉપર છે. એટલે કે જે ઓલું વૃક્ષ લઈને પક્ષી ઉડતું હતું, એ વૃક્ષની ઉપર એને શું દોર્યું છે? અ વન આઈડ સન એટલે કે એક આંખવાળો સૂર્ય છે તેને કાળા ઝાડની ઉપર દોરેલો છે. એટલે શું કીધું? વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, કાળા ઝાડ ઉપર એક આંખવાળો સૂર્ય દોરેલો છે. ત્યાર પછી વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. ચલો, વિથ અ પેચ એટલે ધબો, ઓફ ક્લાઉડ એટલે કે વાદળનું, ઓવર ઇટ એટલે તેની ઉપર. સૂર્યની માથે એને શું કર્યું છે? વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ એટલે કે તેની ઉપર તેને વાદળનો ધબ્બો દોર્યો છે, એટલે કે વાદળ દોરેલો છે, બરાબર. શું કીધું છે? વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ એટલે કે તેની ઉપર તેને વાદળ દોરેલો. ચાલો, બરાબર. ત્યાર પછી આપણને શું કીધું છે એ જોઈએ, બરાબર. ચાલ, અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. ચલો, ત્યાર પછી એવું કીધું છે, અ બ્લુ ફિશ એટલે કે બ્લુ કલરની માછલી, ફ્લાઇંગ ઓન એટલે ઉડી રહી છે, ઓન ધ ફોરહેડ એટલે કે કપાળ ઉપર. ચલો, ફોરહેડ એટલે શું થશે? કપાળ. ઓફ ધ ક્લાઉડ એટલે કે વાદળના, બરાબર. શું કીધું છે? અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, કે ભૂરી માછલી અથવા તો બ્લુ માછલી છે તે વાદળના કપાળ ઉપર, જે વાદળનો ધબ્બો દોર્યો હતો એની ઉપર બ્લુ કલરની માછલી છે તે ઉડી રહી છે. ફ્લાઇંગ ઓન એટલે શું થાય? ઉડવું. ચલો, આટલું ક્લિયર બધાને? ઓકે. ત્યાર પછી લાસ્ટ લાઇન છે, ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ. ચલો, ધ યલો એટલે પીળું, બટરફ્લાય એટલે પતંગિયું. ધ યલો બટરફ્લાય એટલે કે પીળું પતંગિયું, સ્વિમિંગ એટલે તરી રહ્યું છે, ઇન ધ વોટરફોલ એટલે કે પાણીના ધોધમાં. શું કીધું છે? ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, કે પીળું પતંગિયું છે તે પાણીના ધોધમાં તરી રહ્યું છે. ચલો, તો આ સાઈડ આપણી પૂરી થઈ છે, ક્લિયર. ચલો, એક મિનિટ પહેલાં આ સાઈડ જોઈ લ્યો, ત્યાર પછી આ સાઈડ જોશું, બરાબર. પછી આખું રિવાઇઝ કરાવીશ, બરાબર. ચાલો,
ચલો બરાબર. તો હવે આપણે નેક્સ્ટ સાઈડ છે, પહેલાં એક વખત જોઈ લ્યો આખું, ત્યાર પછી નેક્સ્ટ સાઈડ જોઈએ. ચલો તો ત્યાર પછી સામે એમ કીધું છે, ચલો માય ડાર્લિંગ ડોટર. ચલો માય ડાર્લિંગ એટલે મારી વાહલી, ડોટર એટલે દીકરી, બરાબર. ડિયર એટલે વાહલું, ડાર્લિંગ એટલે પણ વાહલું, બે એકબીજાના સમાનાર્થી છે. શું કીધું છે? માય ડાર્લિંગ ડોટર, મારી વાહલી દીકરી. ઇન હર એક્સ્ટેસી, ચલો ઇન એટલે તેના, એક્સ્ટેસી એટલે અત્યાનંદ, અતિ આનંદ, અતિ પ્લસ આનંદ, તમારા ગુજરાતીમાં સંધિ આવે ને વધારે પડતો આનંદ, એટલે કે તે અત્યારે ખૂબ જ આનંદમાં છે. બરાબર, કે શું કીધું? માય ડાર્લિંગ ડોટર ઇન હર એક્સ્ટેસી, કે મારી વાહલી દીકરી છે તે અત્યાનંદ એટલે કે તે વધારે આનંદમાં છે. ઇઝ બિઝી અને તે વ્યસ્ત છે. ચલો બિઝી એટલે શું થાય? ઇઝ બિઝી, વ્યસ્ત છે. ડ્રોઈંગ એટલે કે ચિત્ર દોરવા, કે મારી વાહલી દીકરી તે ખૂબ જ વધારે પડતો આનંદમાં છે, ખુશ છે અને તે પોતાના ચિત્ર દોરવામાં વ્યસ્ત છે. સ્ટ્રેન્જ પિક્ચર, ચલો કેવા ચિત્રો દોરે છે? સ્ટ્રેન્જ, ચલો સ્ટ્રેન્જ એટલે વિચિત્ર અને પિક્ચર એટલે ચિત્રો, તે પોતાના વિચિત્ર ચિત્ર દોરવામાં વ્યસ્ત છે. બરાબર, મારી વાહલી દીકરી તેના અત્યાનંદમાં પોતાના વિચિત્ર ચિત્ર દોરવામાં વ્યસ્ત છે. બટ વેન ધ સ્કૂલ માસ્ટર, ચલો બટ એટલે પણ, વેન એટલે જ્યારે, ધ સ્કૂલ માસ્ટર એટલે કે શાળાના શિક્ષક. શું કીધું છે? બટ વેન ધ સ્કૂલ માસ્ટર, પણ જ્યારે શાળાના શિક્ષક ગીવ્સ હર હોમવર્ક, ચલો ગીવ એટલે આપે છે, હર હો એટલે તેને, હોમવર્ક એટલે લેશન, પણ જ્યારે શાળાના શિક્ષક તેને હોમવર્ક આપે છે, બરાબર, તેને HW આપે છે. માય ડાર્લિંગ ડોલ, ચલો માય ડાર્લિંગ એટલે મારી વાહલી, ડોલ એટલે ઢીંગલી, મારી વાહલી ઢીંગલી, બરાબર, એટલે એ દીકરીની જ વાત કરે છે. બરાબર, શું કીધું? કે જ્યારે શાળાના શિક્ષક તેને હોમવર્ક આપે છે, માય ડાર્લિંગ ડોલ, મારી વાહલી ઢીંગલી. બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ, ચલો બ્રેક્સ એટલે તોડી નાખે છે, ટીપ એટલે કે અણી, ઓફ ધ પેન્સિલ એટલે કે પેન્સિલ, બરાબર. શું કરે છે? જ્યારે એના શિક્ષક એને હોમવર્ક આપે છે, ત્યારે મારી વાલી દીકરી શું કરે છે? તેની અણી છે, બરાબર, પેન્સિલની અણી તોડી નાખે છે. શું કીધું? બ્રેક ધ ટીપ ઓફ ધ પેન્સિલ એટલે કે પેન્સિલની અણી તોડી નાખે છે. ઇન એંગર, ચલો ઇન એટલે માં, એંગર એટલે ગુસ્સા, ઇન એંગર એટલે કે ગુસ્સામાં તે પેન્સિલની અણી તોડી નાખે છે. બરાબર, શું કીધું? શું કરે છે? તે ગુસ્સામાં ને ગુસ્સામાં પેન્સિલની અણી તોડી નાખે છે. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ, ચલો એન્ડ એટલે કે અને, કેન્ડલ એટલે કે મીણબત્તી રૂપી, પેન્સિલ એટલે પેન્સિલ, એટલે કે મીણબત્તી રૂપી પેન્સિલ છે. ઇઝ એક્સ્ટિંગ્વિશ, ચલો એક્સ્ટિંગ્વિશ એટલે ઓલવાઈ જવું, બરાબર, એક્સ્ટિંગ્વિશ એટલે શું થાય? ઓલવાઈ જવું અથવા તો ભૂસાઈ જવું, બરાબર, કે મીણબત્તી રૂપી પેન્સિલ છે તે ઓલવાઈ જાય છે, બરાબર, એક્સ્ટિંગ્વિશ એટલે શું થશે? ઓલવાઈ જવું. ઓનલી ધ સ્મોક રિમેન્સ એટલે કે ટૂંકમાં એ શું કીધું? પેન્સિલની અણી તોડીને ચિત્ર આખું ભૂસી નાખે છે, બરાબર, એટલે એમ કહે છે એક્સ્ટિંગ્વિશ. ઓનલી એટલે માત્ર, સ્મોક એટલે ધુમાણો, રિમેન્સ એટલે રહે છે, માત્ર હવે ધુમાણો જ રહે છે, બીજું કાંઈ રહેતું નથી. કેમ? કારણ કે ચિત્ર ભૂસી નાખે તો લીજે ડસ્ટ વધે ને, એની વાત કરી. ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, ક્યાં? ચલો તો ઓન સ્કાય એટલે આકાશ, ઓફ ધ વ્હાઇટ પેપર એટલે સફેદ કાગળ રૂપી, કે સફેદ કાગળ રૂપી આકાશમાં માત્ર ધુમાણો રહે છે, કારણ કે ચિત્ર ભૂસી નાખ્યું એટલે ધુમાણો. એટલે શું કહેવા માગે છે? જો ઇરેઝરની ડસ્ટ હોય, બરાબર, તમે ચેકો ત્યારે જે ઓલે ડસ્ટ જેવું વધે ને, એને ધુમાણા સાથે સરખાવ્યું છે, બરાબર, સમજાણું. ચલો પેન્સિલને કવિએ મીણબત્તી સાથે સરખાવેલી છે, સફેદ કાગળને આકાશ સાથે સરખાવ્યું છે, બરાબર, અને જે ઓલી આપણે ભૂસીને જે ઇરેઝરની ડસ્ટ વધે એને કવિએ ધુમાણા સાથે સરખાવ્યું છે. ચલો નીચે કવિનું નામ આપ્યું છે, જયંત પરમાર, બરાબર, ટ્રાન્સલેટ બાય જે કોણે, બેદર બખ્ત. ચલો તો આ સાઈડનું પણ આપણું પૂરું થાય છે. ચલો એક વખત પહેલાં આટલું જોઈ લ્યો, ત્યાર પછી આખું કવિતા છે તે રિવાઇઝ કરાવું છું, અને ત્યાર પછી તમને એક એકના સ્પેલિંગ કહી દઉં છું. ચલો જોવાઈ ગયું.
ચલો હવે શું કીધું છે, આખી પોએમ પહેલેથી રિવાઇઝ કરાવું છું, અહીંયા ધ્યાન દેજો. માય ડોટર, લિટલ ડિયર ડોટર, મારી દીકરી, નાની વાહલી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ, તેની પેન્સિલ પ્રગટાવે છે વિથ અ શાર્પ નલેકે સંચા વડે, સંચા વડે તે તેની પેન્સિલ પ્રગટાવે છે. ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ કાગળરૂપી આકાશમાં, બિગિન્સ ટુ ફિલ્ડ વિથ લાઇટ, તે તેનો પ્રકાશ પાથરવાનું શરૂ કરે છે. બરાબર, કે સફેદ કાગળરૂપી આકાશમાં તે તેનો પ્રકાશ પાથરવાનું શરૂ કરે છે, એટલે ચિત્ર દોરવાનું અહીંયા એમ કહેવા માગે છો. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ હટર ટ્રી, ચલો શું દોરે છે એ કીધું છે. કાળું પક્ષી છે તે વૃક્ષની સાથે ઉડી રહ્યું છે. ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક્સ, મોરની આંખ ઉપર ચશ્મા છે. ધ ફાયર ચેરિયર ફ્લાઇંગ ઇન ધ એર, અગ્નિરથ છે તે હવામાં ઉડી રહ્યો છે. ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ, વિમાન છે તે રોડ ઉપર ચાલી રહ્યું છે, ઊંધું કર્યું બધું. ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાઉ, સિંહ છે તે ગાયની સાથે વાતો કરી રહ્યો છે. અ વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી, હવે જે ઓલું પક્ષી કાળું પક્ષી છે જે વૃક્ષ લઈને ઉડતું હતું એ વૃક્ષની ઉપર એને શું કર્યું, અ વન આઈડ સન એટલે કે એક આંખવાળો સૂર્ય છે તે ટ્રીની ઉપર છે, બરાબર વૃક્ષની ઉપર છે. વિથ અ પેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ, હવે એ એક આંખવાળો સૂર્ય કરે છે એની ઉપર શું કરે છે, એક વાદળનો ધબ્બો કરે છે, એટલે કે એક વાદળ દોડે છે. બરાબર, પેચ એટલે ધબ્બો, ક્લાઉડ એટલે વાદળ. અ બ્લુ ફિશ ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ, ત્યાર પછી ભૂરી માછલી છે તે વાદળના કપાળ ઉપર ઉડી રહી છે, એટલે કે વાદળ છે એની ઉપર ભૂરી એટલે કે બ્લુ માછલી ઉડી રહી છે. ક્લિયર, ધ યલો બટરફ્લાય સ્વિમિંગ ઇન ધ વોટરફોલ, પીળું પતંગિયું છે તે પાણીના ધોધમાં તરી રહ્યું છે. બરાબર, ત્યાર પછી શું કીધું છે, માય ડાર્લિંગ ડોટર ઇન હર એક્સ્ટેસી, મારી વ્હાલી દીકરી તેના અત્યાનંદમાં, ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર, તે વધારે પડતી આનંદિત છે તે કારણથી શું કરે છે, તે પોતાના ચિત્ર દોરવામાં વ્યસ્ત છે. કેવા ચિત્રો, સ્ટ્રેન્જ પિક્ચર એટલે કે વિચિત્ર ચિત્ર દોરવામાં મારી વ્હાલી દીકરી વ્યસ્ત છે. બરાબર, પછી શું કીધું છે, બટ વેન ધ સ્કૂલ માસ્ટર ગીવ્સ હર હોમવર્ક, પણ જ્યારે શાળાના શિક્ષક છે તે તેને હોમવર્ક આપે છે, માય ડાર્લિંગ ડોલ એટલે કે મારી વ્હાલી દીકરી બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ, ત્યારે એ પેન્સિલની અણી છે એને તોડી નાખે છે. ઇન એંગર, કેવી રીતે, ગુસ્સામાં. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ ઇઝ એક્સ્ટિંગ્વિશ્ડ, અને મીણબત્તી રૂપી પેન્સિલ છે તે ઓલવાઈ જાય છે. ઓનલી ધ સ્મોક રિમેન્સ, માત્ર ધુમાડો રહે છે. ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર, સફેદ કાગળરૂપી આકાશ. બરાબર, તો ચલો અહીંયા આપણી પોયમ છે તો પૂરી થઈ છે. ચલો હવે હું તમને એના સ્પેલિંગ કહી દઉં છું. ચલો ચલો, લિટલ એટલે નાનું, લિટલ એટલે નાનું, ડિયર ડોટર એટલે વ્હાલી દીકરી, ડિયર ડોટર એટલે વ્હાલી દીકરી. બરાબર, લાઇટ એટલે કે પ્રગટાવવું, લાઇટ એટલે કે પ્રગટાવવું, શાર્પનર એટલે કે સંચો, શાર્પનર એટલે સંચો, વ્હાઇટ પેપર એટલે કે સફેદ આકાશ, વ્હાઇટ પેપર એટલે સફેદ આકાશ, બિગિન્સ એટલે શરૂ કરવું, બિગિન્સ એટલે શરૂ કરવું, ફિલ્ડ એટલે ભરવું અથવા પાથરવું, ફિલ્ડ એટલે ભરવું અથવા પાથરવું, ફ્લાઇંગ અવે એટલે ઉડવું, ફ્લાઇંગ અવે એટલે ઉડવું, ઊંચે ઉડવું. બરાબર, ફ્લાઇંગ અવે એટલે શું થાય, ઊંચે ઉડવું. ચલો આટલું ક્લિયર બધાને, ઓકે. ચલો પહેલાં આટલા સ્પેલિંગ જોઈ લ્યો, લિટલ એટલે નાનું, ડિયર ડોટર એટલે વ્હાલી દીકરી, લાઇટ એટલે પ્રગટાવું, શાર્પનર એટલે સંચા વડે, વ્હાઇટ પેપર એટલે સફેદ આકાશ, બિગિન્સ એટલે શરૂ કરવું, ફિલ્ડ એટલે ભરવું, ફ્લાઇંગ અવે એટલે દૂર ઉડવું. ચાલો ત્યાર પછી છે, ગ્લાસીસ એટલે ચશ્મા, ગ્લાસીસ એટલે ચશ્મા, પીકોક એટલે મોર, એ તો ખબર જ હશે, પીકોક એટલે મોર. ત્યાર પછી ફાયર ચેરિયટ એટલે કે અગ્નિરથ, ફાયર ચેરિયટ એટલે અગ્નિરથ, એર એટલે હવા, એ તો ખ્યાલ છે ને, એર એટલે હવા. વોકિંગ ઓન ધ રોડ એટલે કે રોડ ઉપર ચાલવું, વોકિંગ ઓન ધ રોડ એટલે શું થશે, રોડ ઉપર
ચાલું. હેવિંગ અ કન્વર્ઝેશન એટલે વાતચીત કરવી. હેવિંગ અ કન્વર્ઝેશન એટલે વાતચીત કરવી. વન આઈડ એટલે કે એક આંખવાળું. વન આઈડ એટલે કે એક આંખવાળું. પેચ એટલે ધબ્બો. પેચ એટલે ધબ્બો. ફ્લાઇંગ ઓન એટલે ઉડવું. ફ્લાઇંગ ઓન એટલે ઉડવું. ફોરહેડ એટલે કપાળ. ફોરહેડ એટલે કપાળ. સ્વિમિંગ એટલે તરવું. સ્વિમિંગ એટલે તરવું. અને વોટરફોલ એટલે કે પાણીનો ધોધ. વોટરફોલ એટલે પાણીનો ધોધ. બરાબર. ચલો તો આ સ્પેલિંગ જોઈ લ્યો બરાબર એકવાર, ત્યાર પછી આપણે નેક્સ્ટ સાઇડના સ્પેલિંગ જોઈએ. ચાલો બરાબર, ત્યાર પછી નેક્સ્ટ સાઇડમાં જોઈએ. ચાલો, ડાર્લિંગ એટલે વાહલું. ડાર્લિંગ એટલે વાહલું. એક્સ્ટેસી એટલે અત્યાનંદ અથવા તો વધારે પડતો આનંદ. એક્સ્ટેસી એટલે અત્યાનંદ અથવા વધારે પડતો આનંદ. બીઝી એટલે વ્યસ્ત. બીઝી એટલે વ્યસ્ત. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર. સ્કૂલ માસ્ટર એટલે કે શાળાના શિક્ષક. સ્કૂલ માસ્ટર એટલે શાળાના શિક્ષક. બ્રેક્સ એટલે તોડવું. બ્રેક્સ એટલે તોડવું. ટીપ ઓફ ધ પેન્સિલ એટલે કે પેન્સિલની અણી. ટીપ ઓફ ધ પેન્સિલ એટલે કે પેન્સિલની અણી. એંગર એટલે ગુસ્સામાં. એંગર એટલે ગુસ્સામાં. કેન્ડલ એટલે મીણબત્તી. કેન્ડલ એટલે મીણબત્તી. એક્સ્ટિંગ્વિશ એટલે ઓલવાઈ જવું અથવા તો ભૂસાઈ જવું. એક્સ્ટિંગ્વિશ એટલે ઓલવાઈ જવું અથવા ભૂસાઈ જવું. સ્મોક રિમેન્સ એટલે ધુમાડો રહેવો. સ્મોક રિમેન્સ એટલે ધુમાડો રહેવો. બરાબર. અને સ્કાય ઓફ વ્હાઇટ પેપર એટલે કે સફેદ કાગળરૂપી આકાશમાં. બરાબર. સફેદ કાગળરૂપી આકાશમાં. ચાલો, આટલું ક્લિયર બધાને? ઓકે ચાલો, એક વખત જોઈ લ્યો બરાબર, ત્યાર પછી આપણે નીચે ગ્લોસરી છે એ પણ કમ્પ્લીટ કરી લઈએ. ચલો, હવે ગ્લોસરી તો થોડીક જ છે. ચલો, ગ્લાસીસ એટલે ચશ્મા. બરાબર. ગ્લાસીસ એટલે ચશ્મા. તો એમાં શું કીધું છે? સ્પેક્ટેકલ્સ. સ્પેક્ટેકલ્સ એટલે પણ શું થાય? ચશ્મા. ક્લિયર. ત્યાર પછી પેચ. પેચ એટલે ધબ્બો અથવા ડાઘો. તો શું કીધું? અ પીસ ઓફ ક્લોથ યુઝડ એઝ ડેકોરેશન. ચલો, અ પીસ ઓફ ક્લોથ એટલે કે કાપડનો ટુકડો. યુઝડ એઝ ડેકોરેશન કે ડેકોરેશન માટે જે કાપડના ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે એને પણ પેચ કહેવાય. આપણે ઓલો પેચ કહીએ ને. ઓર ટુ મેન્ડ ઓર કવર અ હોલ અથવા તો ટુ મેન્ડ એટલે થીગડું. કવર હો હોલ એટલે કે એક કાણાને ઢાંકવા માટેની વસ્તુ. બરાબર. કોઈ કાણું હોય ફાટી ગયેલું તો એને ઢાંકવા માટેની વસ્તુ, એને પણ પેચ કહેવામાં આવે. ટૂંકમાં પેચ એટલે શું થશે? થીગડું અથવા તો ધબ્બો. એટલે શું કીધું? અ પીસ ઓફ ક્લોથ યુઝડ એઝ ડેકોરેશન એટલે કાપડનો ટુકડો જે ડેકોરેશનમાં વપરાય છે, અથવા તો ઓર મેન ટુ મેન્ડ એટલે ધબ્બો, ટુ કવર અ હોલ એટલે થીગડું. બરાબર. તે પછી એક્સ્ટિંગ્વિશ એટલે ઓલવાઈ જવું, પુટ આઉટ. બરાબર. ભૂસાઈ જવું. એઝ ઓફ ફાયર્સ. બરાબર. આગ છે તે ઓલવાઈ જવી અથવા ફ્લેમ ધુવાણો અથવા તો પ્રકાશ. આગ ધુવાણો અથવા તો પ્રકાશ છે તે પુટ આઉટ એટલે ઓલવાઈ જવું, એને શું કહેવાય? એક્સ્ટિંગ્વિશ. ચલો, તો ગ્લાસીસ તો સ્પેક્સ ચશ્મા, પેચ તો ધબ્બો, તો એના જાજા મિનિંગ છે. પીસ ઓફ ક્લોથ યુઝડ એઝ ડેકોરેશન, મેન્ડ, કવર્ડ, અ હોલ, એનું બધાનો મિનિંગ શું થશે? થીગડું. અને એક્સ્ટિંગ્વિશ એટલે કે ઓલવાઈ જવું. બરાબર. ચાલો, તો હવે છે એ આખું તમે જોઈ લ્યો. બરાબર. પોએમ અને ગ્લોસરી બે ત્રણ મિનિટનો સમય દઉં છું, જોઈ લ્યો.
ચલો બધાને જોવાઈ ગયું બરાબર. તો અહીંયા આપણી પોએમ ટુ અને તેની ગ્લોસરી છે તે પૂરી થાય છે બરાબર. પોએમ ટુ અને ગ્લોસરી કમ્પ્લીટ થાય છે અને આપણો લેક્ચર પણ અહીંયા પૂરો કરીએ છીએ બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગ્રામરનો ટોપિક શરૂ કરશું બરાબર. થેન્ક યુ.